नमस्कार दर्शक मित्रों, पोरबंदर लाइव में हूँ सोनल, आपनु स्वागत करू छू। समाचारों जोईए परंतु ते पहला एक नजर आजनी हेडलाइंस पर। कमलाबाग थी बिरला फेक्टरी सुधी भारे वाहनों बेफाम बनीने दौड़े छे, तंत्र स्पीड ब्रेकर क्यारे मुकशे? पोरबंदर में महिला आयोग द्वारा नारी सम्मेलन योजायु, महिलाओं ने विविध योजना अंगे मार्गदर्शन अपायु। पोरबंदर जिला ना घेड़ पंथक में चना ना पाक में रोग, पाक निष्फळ जवानी भीती। जोईए समाचार विस्तार थी। पोरबंदर ना कमलाबाग थी बिरला फेक्टरी सुधीना रस्ता पर भारे वाहनों की अवर जवर रहे छे, अने वाहनों बेफाम रीते दौड़ता होवाने कारणे अनेक वखत अकस्मातो सर्जाय छे। आ रस्ता पर स्पीड ब्रेकर मुकवानी मांग करवामां आवी छे, छतां जवाबदार तंत्र स्पीड ब्रेकर नहीं मुकता स्थानिकोमां भारे रोष जोवा मळी रह्यो छे। राजकोट अने द्वारका तरफथी सोमनाथ तरफ आवता जता भारे वाहनों माटे हाल एकमात्र रस्तो पोरबंदर शहेरमांथी पसार थाय छे। आ रस्तो कमलाबागथी बिरला फेक्टरीवाळो रस्तो छे, अने आ रस्ता परथी ट्रक, डम्पर अने ટેન્કર અને ખાનગી બસો સહિતના ભારે વાહનો સતત દોડતા રહે છે। આ રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી, જેને કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે અને કેટલાક કિસ્સામાં તો લોકો મોતને પણ ભેટ્યા છે। આ રસ્તા પર બે સ્કૂલ અને કોલેજ આવેલી છે, જેથી ત્યાં વિદ્યાર્થીઓની સતત અવરજવર રહે છે અને રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકની પણ અવરજવર રહે છે। સ્પીડ બ્રેકરના અભાવે ભારે વાહન ચાલકો પૂરપાટ વાહનો ચલાવે છે, જેથી રાહદારીઓ અને નાના વાહન ચાલકો ઉપર સતત જીવનું જોખમ રહે છે। સ્થાનિકોએ અનેક વખત હાઈવે ઓથોરિટી અને પાલિકાને રજૂઆત કરી છે, તેમ છતાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા નથી। પોરબંદરની અંદર કમલાબાગથી લઈને બનોની ખાંભી સુધી અવારનવાર એક્સિડન્ટો બનતા આવે છે। આ રોડ પર સ્કૂલો છે, કોલેજો આવે છે અને નાની મોટી દુકાનો આવતા લગતા બધા દુકાનોના હિસાબે લોકોની અવરજવર અને ટ્રાફિક એટલો હોય છે કે જેમાં અવારનવાર એક્સિડન્ટ બન્યા છે, લોકોના જીવ પણ ગયા છે, બાળકોથી લઈને મોટા સુધીને પોતાના જાન ગુમાવ્યા છે। તો આ રસ્તા ઉપર સ્પીડ બ્રેકરને તાત્કાલિક નાખવાની ખાસ જરૂર છે, જેનાથી ભવિષ્યમાં લોકોના જાનહાનિને થતું નુકસાન બચે। પોરબંદરના કમલાબાગથી બિરલા ફેક્ટરી સુધીના રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવા અંગે પાલિકાના ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે આ રસ્તો હવે હાઈવે ઓથોરિટીમાં આવે છે અને અહીં સ્પીડ બ્રેકર મૂકવા અંગે અનેક વખત રજૂઆત કરી છે। પાલિકાની હદમાં જે રસ્તા આવે છે ત્યાં આગામી દિવસોમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે। કમલાબાગથી છાંયા ચોકીથી બિરલા સુધીનો જે રસ્તો છે એ નેશનલ હાઈવેમાં આવે છે અને એમને ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા માટે રજૂઆતો થયેલ છે। હવે જે છાંયા ચોકીમાં જે રોડ ક્રોસ થાય છે અને નગરપાલિકાના જે રસ્તા છે ત્યાં નગરપાલિકા દ્વારા ભવિષ્યમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવનાર છે। હાલ ત્યાં રસ્તાના કામો ચાલુ છે, એ પૂર્ણ થયે સ્પીડ બ્રેકર મૂકશું। પોરબંદર શહેરની મધ્યમાં આવેલા કમલાબાગનો રસ્તો અકસ્માત ઝોન બની ગયો છે। છેલ્લા એક વર્ષમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે, અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, છતાં સ્પીડ બ્રેકર બનાવવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે। પોરબંદર કુતિયાણા નેશનલ હાઈવે પર ભોદ ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો। રિક્ષા અજાણ્યા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। પોરબંદર જિલ્લામાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે રહેતા અને રિક્ષા ચલાવતા ડાયા નારણ ચાવડા અને તેમના કુટુંબિક કાકા વીરા ગોગન ચાવડા રવિવારની મોડી રાત્રિના રાણાવાવથી ડીઝલ લઈ અને ભોદ ગામના પાટિયા નજીક જઈ રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વીરા ગોગન ચાવડા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે રિક્ષા ચાલક ડાયા નારણ ચાવડાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી અને નાસી છૂટ્યો હતો અને કાકા ભત્રીજા અન્ય વાહન માટે રાણાવાવથી ભોદ ડીઝલ લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। આ બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
ઉપલેટા પાટણવાવ રોડ પર આવેલા ભાદરપુલ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. બસનું ટાયર ફાટતા બસ ઝાડ સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું, જ્યારે 4-5 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. ઉપલેટા પાટણવાવ રોડ પરથી ઉપલેટા લીંબોડા રૂટની એસટી બસ ભાદરપુલ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન એકાએક ટાયર પંચર થતા બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ઝાડ સાથે અથડાઈ ગઈ હતી, જેને પગલે મુસાફરોની ચીચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે 4-5 મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તેમને સારવાર માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બસમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય અને બસનો અકસ્માત થતા વાલીઓ પણ ચિંતિત બન્યા હતા. એસટીની ખખડધજ બસને કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને મુસાફરોને જીવ ગુમાવવા પડે છે. સલામત સવારીની દાવા કરતા એસટી તંત્રના વધુ એક અકસ્માતે એસટી તંત્રની સલામતીની હવા કાઢી નાખી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર શહેર અને જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ અવારનવાર દરોડા પાડે છે, ત્યારે પોરબંદરના ચેરના વૃક્ષો વચ્ચે દારૂની ચાલતી ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો, જેને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોરબંદરના ખાડી કાંઠા વિસ્તારમાં મહિલા બુટલેગરે ચેરના વૃક્ષ નીચે દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ખાડી કાંઠા વિસ્તારમાં રહેતી રેખા મહેશ વડાણિયાએ ચેરના વૃક્ષ વચ્ચે શરૂ કરેલી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી અને 405 લીટર દેશી દારૂનો આથો અને પતરાના ડબ્બા, ગેસનો ચૂલો કબજે કર્યો હતો. તેમજ મંજુનાથા સરવૈયા નામની મહિલાની દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. 5,000 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ઉપરાંત ગાયત્રી મંદિરના સામેના ભાગે રહેતી હંસાપુના સોલંકીના દેશી દારૂની ભઠ્ઠી પર પણ પોલીસે દરોડો પાડી અને રૂપિયા 3,410 મુદ્દામાલ કબજે કર્યો હતો. બુટલેગર મહિલાઓની ઊની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડી અને રૂપિયા 3,410 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બુટલેગર મહિલાઓની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આંગણે આજે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે કાયદા અને વિવિધ યોજનાને લઈને માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદરમાં ગુજરાત મહિલા આયોગ ગાંધીનગર અને ICDS જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે બિરલા હોલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આકોલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસ કરી રહી છે. મહિલાઓ સ્વનિર્ભર બની રહે તે માટે અનેક સ્વરોજગાર તાલીમ કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે, તેમજ રોજગાર માટે લોન સહિતની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે જેમાં મહિલાઓને લાભ મળી રહ્યો છે. સુરક્ષાને લઈને અભિયમ જેવી યોજનાઓ પણ અમલમાં છે, ત્યારે મહિલાઓ સરકારની યોજનાનો લાભ લે તેવો અનુરોધ પણ મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આકોલિયાએ કર્યો હતો. ગુજરાત મહિલા આયોગ દ્વારા બહેનોને કાયદાકીય શિબિર સાથે અહીંયા ગુજરાત સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ બની છે મહિલાઓના સશક્તિકરણ માટે, એ યોજનાઓ વિશે બહેનોને ખાસ કરીને વાત કરવા માટે આવી છું. કેમ કે ગુજરાતની અંદર અને કેન્દ્ર સરકારની અંદર લગભગ 9 કરોડ મહિલાઓને ગેસની યોજનાનો લાભ મળ્યો છે. આ ઉપરાંત 1 કરોડ જેવા આવાસોનો બહેનોને લાભ મળ્યો છે. ત્યારે ગુજરાત સરકારે પણ મહિલાઓ માટે શિક્ષણ માટે ખૂબ યોજનાઓ કરી છે. દીકરી ડૉક્ટર બને ત્યાં સુધીની તમામ ફી આપણે સરકાર ભોગવવાની છે, એ વાતથી પણ બહેનોને માહિતગાર કર્યા. 181 બહેનોની રક્ષા માટેની જે યોજનાઓ છે બહેનોને, એની અંદર જે સવલતો મળી રહી છે એ બાબતની પણ વાત કરવામાં આવી. આ ઉપરાંત વિધવા બહેનો હોય એની વાત, પેન્શન યોજનાની વાત, આ બધી બાબતો ઉપર બહેનોને પ્રકાશ પાડવામાં આવ્યો છે. અને જ્યારે બહેનો જાહેર ક્ષેત્રમાં કામ કરે છે ત્યારે પોતાની સુરક્ષા માટેની
પોતાની જવાબદારી કેવી રીતના હોવી જોઈએ, આ ઉપરાંત ગુજરાત સરકારે બહેનોને આગળ લાવવા માટેના જે પ્રયત્ન કર્યો છે, બહેનો આર્થિક રીતે સદ્ધર બને, સામાજિક રીતે શૈક્ષણિક રીતે આગળ આવે અને રાજકીય ક્ષેત્રોમાં પણ બહેનો પોતે યોગદાન આપે અને સારો સમાજ બને અને સારો દેશ બને એ માટેની અહીં વાત કરવામાં આવી છે। પોરબંદર ખાતે આયોજિત નારી સંમેલનના કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી, જિલ્લા પંચાયતના સભ્ય રાણીબેન કેશવાલા અને મહિલા આયોગના સભ્ય ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોરબંદર જિલ્લામાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે, જેમાં 6,917 જેટલા મતદારોનો વધારો થયો છે। મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2019 અન્વયે તારીખે 1-1-2019 લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી, જેમાં પોરબંદર વિધાનસભામાં પુરુષ મતદારોની સંખ્યા 1,24,606 છે, જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 1,16,315 તથા 2/3 જેન્ડર મતદારો મળી કુલ 2,40,923 મતદારો નોંધાયા છે તથા કુતિયાણા વિધાનસભામાં પુરુષ મતદારો 1,06,159 જ્યારે સ્ત્રી મતદારો 95,147 મળી કુલ 2,13,006 નોંધાયા છે। બંને વિધાનસભાના કુલ મતદારોની સંખ્યા 4,42,229 નોંધાયેલા હતા। મતદાર યાદી સુધારણાના અંતે પોરબંદર વિધાનસભામાં 1,122 પુરુષો અને 1,715 સ્ત્રી મતદારો તથા કુતિયાણા વિધાનસભામાં 1,327 પુરુષ અને 2,753 સ્ત્રી મતદારોનો વધારો થતા જિલ્લામાં 6,917 મતદારોનો વધારો થયો છે। પોરબંદર જિલ્લામાં મતદાર યાદી જે 31 તારીખે 31-1 આપણે પ્રસિદ્ધ કરી છે, તેમાં પોરબંદર વિધાનસભા મત વિસ્તારમાં 2,837 મતદારોનો વધારો થયો છે, કુતિયાણામાં 4,080 મતદારોનો વધારો થયો છે, ટોટલ પોરબંદર જિલ્લામાં 6,917 મતદારોનો 1-1-19 લાયકાત ધરાવતા મુજબ વધારો થયો છે। આ મતદાર યાદીમાં સર્વે મતદારો પોતાનું નામ ચકાસી લે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની કચેરી વતી હું આપ સૌને અપીલ કરું છું અને આપ આપના મતદાનનો અધિકાર આ મતદાર યાદીમાં નામ હોય તો આપ ઉપયોગ કરી શકો છો અને લોકશાહી માટે આપને આ વિષયની અપીલ કરું છું। પોરબંદર જિલ્લાની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થઈ છે, તેમાં બંને વિધાનસભામાં કુલ 4,49,146 મતદારો નોંધાયા છે, ત્યારે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાએ મતદારોએ પોતાના નામ મતદાર યાદીમાં ચકાસવા પણ અનુરોધ કર્યો છે। તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં ક્રિકેટ માટે વધુ એક ઉમદા તક મળી છે। સાંદીપની સ્કૂલની સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે પસંદગી કરવામાં આવી છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિધિવત રીતે સ્પોર્ટ્સ સ્કૂલની જાહેરાત કરવામાં આવી છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળી રહે તે માટે જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સાંદીપની સ્કૂલની સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે પસંદગી કરવામાં આવી છે। હિલ્ડશીલ્ડ ટુર્નામેન્ટ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી ડીડી કાપડિયાના હસ્તે આ સ્કૂલને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દરેક જિલ્લાઓમાં સ્પોર્ટ્સ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ લેવલની એક સ્પોર્ટ્સ સ્કૂલ ચાલુ કરવામાં આવે છે, જેમાં પોરબંદર મુકામે પોરબંદર જિલ્લાની સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સાંદીપની ગુરુકુળ સંસ્થાને પસંદ કરવામાં આવેલી છે, જેને અગાઉ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને એક જિલ્લા કક્ષા પસંદગી સમિતિ હોય છે, જે સમિતિ દ્વારા જિલ્લા કક્ષાની અલગ અલગ સ્કૂલોની ચકાસણી કરવામાં આવે છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નક્કી કરવામાં આવેલા ક્રાઇટેરિયા મુજબની જે પણ ધારાધોરણો અને નીતિ નિયમો પ્રમાણે જે સ્કૂલો છે એ એમના ક્રાઇટેરિયા ફિલફિલ કરતી હોય
એવી સ્કૂલોને જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવે છે, જે પૈકીની પોરબંદર જિલ્લા પસંદગી સમિતિ દ્વારા સાંદીપની ગુરુકુળને પસંદ કરી અને રાજ્યકક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલી હતી, જે રાજ્યકક્ષાની સમિતિ પોરબંદર જિલ્લાની સાંદીપની ગુરુકુળ શાળાને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે પસંદગી કરેલી અને આજરોજ સ્વામી વિવેકાનંદ હિલસિલ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત માનની ધારાસભ્યશ્રી અને માનની કલેક્ટરશ્રીના વરદ હસ્તે સાંદીપની ગુરુકુળ પ્રિન્સિપાલશ્રીને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવેલો હતો. પોરબંદરમાં અભ્યાસની સાથે સાથે રમત ગમત માટેની ખાસ તાલીમ મળી રહે તે માટે આ સ્પોર્ટ્સ સ્કૂલની પસંદગી કરવામાં આવી છે, જેમાં ખેલાડીઓને રહેવા જમવા સહિતનો ખર્ચ સરકાર તરફથી આપવામાં આવશે. ગુજરાતમાં કુલ 29 જેટલી સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરવામાં આવી છે, તે પૈકી પોરબંદરમાં સાંદીપની સ્કૂલની પસંદગી કરવામાં આવી છે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં પીવાના પાણીની સમસ્યાને નિવારવા માટે પાલિકાએ ખાસ આયોજન કર્યું છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટેન્કરો મારફત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પડેલા નહિવત વરસાદને કારણે પોરબંદર શહેર અને જિલ્લામાં શિયાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. પોરબંદર નગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું નથી, જેને કારણે અનેક વિસ્તારોમાં પાઇપલાઇન મારફત પાણી પહોંચતું નથી. આથી નગરપાલિકા દ્વારા બોખીરા, ઝુંડાળા તેમજ કડિયા પ્લોટ, આરજીટી કોલેજ અને બિરલા કોલોની સહિતના વિસ્તારોમાં ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. નિયમિત ટેન્કર મારફત 77,000 લીટર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને પીવાના પાણીની સમસ્યા ન સતાવે તે માટે ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવચેતન પુરાતન ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક બિલ્ડિંગોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો પણ જોડાયા હતા અને ભવ્ય ઐતિહાસિક બિલ્ડિંગોને નિહાળી હતી. પોરબંદરમાં રાજવીઓએ ભેટ આપેલા ઐતિહાસિક બિલ્ડિંગો આજે પણ પોરબંદરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. આજની યુવા પેઢી આ ઐતિહાસિક બિલ્ડિંગોના વારસાથી અવગત થાય તે માટે નવચેતન પુરાતન ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક બિલ્ડિંગોની મુલાકાતના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓએ છાયાના દરબારગઢ, દરિયાઈ મહેલ, આરજીટી કોલેજ, જૂનું કોર્ટ, લાઇટ હાઉસ અને સ્ટેટ લાઇબ્રેરી તેમજ શીતલા ચોક અને રાજમહેલ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. આજે અમે હેરિટેજ વોક રાખેલો છે કોલેજના વિદ્યાર્થીઓ માટે, કે જે લોકો પોરબંદરના પુરાતન જેટલા અવશેષો છે એને જોવે અને એની અંદરથી જ્ઞાન મેળવે, પુરાતત્વ શું છે એની એને સમજણ પડે તથા રાજા અને પ્રજા વચ્ચેના શું સંબંધો, મીઠા સંબંધો હતા એ જાણી શકે તથા પુરાતત્વની રક્ષણ કઈ રીતે કરવું, એમાંથી શું શીખવું, એને એને એમાં કઈ રીતે આગળ આવવું અને આપણા દેશની અંદર જે જે આવા પુરાતત્વ વિભાગો છે એની એને એને શું લખીને દેવું કે આની અંદર ભાઈ શું તકલીફ છે શું નથી, એ બધી વસ્તુઓ છે એ આ વિદ્યાર્થીઓ છે એ જાણે. આજના નવા યુગની અંદર એ લોકો આવે. આવતીકાલે જ પેપરમાં આવેલું હતું કે અમુક સ્મારકો એવા છે કે જ્યાંથી જૂની જૂની ચીજવસ્તુઓ નીકળે છે પણ ખંડેર હાલતમાં પડ્યા છે, ઝાડવા ઉગી ગયા છે, એનું પુરાતત્વ ખાતા પણ રક્ષણ કરતા નથી કે લોક સમાજ કે ગામના લોકો રક્ષણ કરતા નથી, તો એનું રક્ષણ કરવું એ બહુ જરૂરી છે અને એ માટે આ વિદ્યાર્થીઓને અમે આજે ખાસ બોલાવેલા છે, હેરિટેજ વોક રાખેલો છે અને પોરબંદરના પુરાતન સ્થળો અમે બતાવીએ છીએ. પોરબંદરમાં રાજવીઓએ બનાવેલા ઐતિહાસિક બિલ્ડિંગો આજે પણ અડીખમ છે અને તે વખતના બાંધકામ અને નકશીકામ આજે પણ ખૂબ જ દુર્લભ બન્યા છે, ત્યારે પોરબંદરના ઐતિહાસિક બિલ્ડિંગની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા હતા. આજે કન્યા ગુરુકુળમાંથી આવેલા છે, આજે અમે પહેલે જોયું એને અત્યારે તો સારી હાલતમાં છે પણ અમે પુરાતત્વ ખાતા વાળાને જાણ કરીએ કે આને સાચવીને રાખવાની જવાબદારી આવે તો તેને સાચવીને રાખો, જે આવતી પેઢી એને જોઈ શકે અને સમજી શકે કે આપણા પોરબંદરમાં આવી પણ એક જગ્યા હતી. એના માટે અમે આ અમે જાણવા મળ્યું, કારણ કે અમને હું હાલમાં પોરબંદરમાં જાઉં છું પણ મને આ જગ્યાની ખ્યાલ નહોતો કે આ આવું પણ એક જગ્યા છે
એના માટે અવાનવા જગ્યા અમે ફરતા રહ્યા અને જાણકારી મેળવતા રહ્યા. અહીંયા અમે હેરિટેજ વોક માટે આવેલા છે, તેમાં અમને પોરબંદરના જુદા જુદા સ્થળો વિશે ઘણી બધી જાણકારી આપણે જીવાભાઈ તરફથી મળી છે. અમને જીવાભાઈ મોઢવાડિયા તેઓએ અમને ઘણી બધી જાણકારી આપેલી છે કે આ પુરાતન તત્વો ક્યારના છે, આનો ઇતિહાસ શું છે, કયા રાજાનું બનાવેલું છે, કયા વંશજ છે આના, જેઠવા વંશજનું બનેલું છે આ ગઢ, અને એનું કઈ રીતે જાળવણી કરવી એ માટે આપણે પબ્લિકને પણ આનું ધ્યાન રાખવું જોઈએ. આ પોરબંદરનો વારસો છે તો તેને સાચવવો જોઈએ. પોરબંદર એ એક ઐતિહાસિક શહેર છે અને અહીંના રાજવીઓએ ભાવિ પેઢીને ધ્યાને રાખી અને બનાવેલા બિલ્ડિંગો અને બાગ બગીચાઓ આજે પણ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે આજની યુવા પેઢી ઐતિહાસિક બિલ્ડિંગથી પરિચિત થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશન ચૌહાણ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જેસીઆઈ દ્વારા આંતર કોલેજ ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર શહેર અને જિલ્લાની કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોરબંદરમાં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા યુવાનોના વ્યક્તિગત વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં જ આંતર કોલેજ ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોઢાણિયા, માધવાણી, ગુરુકુલ મહિલા કોલેજ તેમજ પોલિટેકનિક કોલેજ અને આરજીટી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ડિબેટમાં સ્ત્રી સશક્તિકરણ, નાટક કે વાસ્તવિકતા, પત્રકારિત્વ સમાજ કે રાજનીતિ માટે, ધર્મ વ્યક્તિગત કે સામૂહિક તથા રાજનીતિમાં આજના યુવાનોની સક્રિયતા એમ ચાર વિષય પર યોજાયેલી ડિબેટમાં વિદ્યાર્થીઓએ ધારદાર દલીલો કરી હતી. આપ સૌ જાણો છો કે જેસીઆઈ પોરબંદર પ્લસ હર હંમેશ વ્યક્તિગત વિકાસની અવનવી પ્રવૃત્તિઓ કરતી રહે છે. એના જ ભાગરૂપે આજે ઇન્ટર કોલેજ ડિબેટ કોમ્પિટિશનનું આયોજન શ્રી વી આર ગોઢાણિયા કોલેજમાં કરવામાં આવેલું હતું, જેમાં પોરબંદરની છ કોલેજોએ પાર્ટિસિપેટ કરેલું હતું અને તમામ કોલેજના સ્પર્ધકોએ ખૂબ સારી રીતે આ ડિબેટ કોમ્પિટિશન કરી હતી. તેમાં ફર્સ્ટ વિજેતા આરજીટી ટીચર્સ કોલેજના વિદ્યાર્થીઓ થયા હતા તથા સેકન્ડ વિજેતા ડૉક્ટર વી આર ગોઢાણિયા બીએડ કોલેજના વિદ્યાર્થીઓ થયા હતા. અને પોરબંદરમાં અવનવી અનેક આ પોરબંદર ડિબેટ કોમ્પિટિશનનું સતત ત્રીજું વર્ષ છે કે વિદ્યાર્થીઓને આવનારી પેઢીને હંમેશા એક સ્ટેજ આપવાનો હંમેશા અમારો પ્રયત્ન રહ્યો છે અને ડિબેટ કોમ્પિટિશન તથા વક્તૃત્વ સ્પર્ધા દ્વારા અમે હંમેશા આ ટાઈપના પ્રયત્નો કરતા રહીએ છીએ. આજના ડિબેટમાં સ્પર્ધકમાં ચાર સબ્જેક્ટ આપવામાં આવેલા હતા, તેમાંથી ત્રણ સબ્જેક્ટ ઉપર આજે ડિબેટ થઈ હતી. તેમાંથી ડિબેટનો સ્પર્ધક સ્ત્રી સશક્તિકરણ, નાટક કે વાસ્તવિકતા, આજના રાજનીતિમાં યુવાનોની સક્રિયતા તથા પત્રકારિત્વ સમાજ માટે કે રાજકીય માટે, આ ત્રણ સબ્જેક્ટ ઉપર આજે ડિબેટ કરવામાં આવેલી હતી ત્રણ અલગ અલગ રાઉન્ડમાં. વ્યક્તિ વિકાસ હેતુ સાથે જોડાયેલા આ ડિબેટના કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણિયા, ઝોન ડાયરેક્ટર કલ્પેશ અમલાણી, બિરાજ કોટેજા સહિતના જેસીઆઈના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ડિબેટમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કમલાબાગથી બિરલા ફેક્ટરી સુધી ભારે વાહનો બેફામ બનીને દોડે છે, તંત્ર સ્પીડ બ્રેકર ક્યારે મૂકશે? પોરબંદરમાં મહિલા આયોગ દ્વારા નારી સંમેલન યોજાયું, મહિલાઓની વિવિધ યોજના અંગે માર્ગદર્શન અપાયું. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ચણાના પાકમાં રોગ, પાક નિષ્ફળ જવાની ભીતિ. ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.